नमस्કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે ચૈતાલી. સૌપ્રથમ સૌ દર્શક મિત્રોને રામનવમી નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત રાજ્યભરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. મર્યાદા પુરુષોત્તમની શોભાયાત્રામાં જય શ્રી રામના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું. પોરબંદરમાં રામનવમીની શોભાયાત્રાનું રાજપૂત સમાજ, કરણી સેના સહિત અનેક જ્ઞાતિ અને સંસ્થાઓ દ્વારા કરાયું સ્વાગત. બાળકોની વેશભૂષાથી અનેક ફ્લોટ સુશોભિત થયા. માધવપુરમાં કૃષ્ણ વિવાહ સાથે લોકમેળાનો પ્રારંભ. રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ગવર્નર સહિતનાઓના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો. પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે રામદેવપીરના મંડપોત્સવનો પ્રારંભ. 1100થી વધુ બાળાઓએ લીધો મહાપ્રસાદીનો લાભ. તો જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા 54 વર્ષથી અખંડ રામધૂન બોલવામાં આવે છે, ત્યારે આજે રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરમાં અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે અનેરી શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. આ મંદિર ખાતે છેલ્લા 54 વર્ષથી અવિરત રામધૂન બોલવામાં આવે છે. રામનવમીના દિવસે આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે, ત્યારે આજે રામનવમીના દિવસે રામધૂન મંદિરે ખાતે વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા આવ્યા હતા અને રાત્રે 12 વાગે મહાઆરતીનું આયોજન કરાયું હતું. સવારે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી દરમિયાન મંદિરો બંધ રહ્યા હતા. આ વખતે છૂટછાટ મળતા ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રામનવમીના દિવસે અંદાજે 80,000 થી 1,00,000 લોકોએ આ મંદિરે દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17 મે 1967ના દિવસે કરવામાં આવી હતી. આજે રામનવમી નિમિત્તે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે વિશેષ પૂજન આરતી બાદ બપોરે 12 વાગ્યે શ્રી રામ જન્મ આરતી દર્શન અને રાત્રે 8 વાગ્યે પણ પૂજન બાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે. શ્રી રામનવમી પ્રસંગે શ્રી રામધૂન મંદિર જે છેલ્લા 54 વર્ષથી અખંડ ધૂમ ચાલે છે, શ્રી રામ જય રામ જય જય રામનો એનો આજે આ રામ જન્મનો ઉત્સવ ઉજવવાનું આવે છે, તેમજ રાત્રે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે. આ પ્રસંગે પોરબંદરની અંદર લગભગ 80,000 થી 1,00,000 માણસો સાંજ સુધીમાં દર્શન કરવા આવે છે અને બહુ જ ઉત્સાહપૂર્વક રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોજનો દ્વારા બહુ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 54 વર્ષ દરમિયાન અહીં ટાઢ, તાપ, વરસાદ અને વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નાની એવી સંસ્થા ગણાતા મિત્ર મંડળે પણ માનવતા મહેકાવી હતી, જેમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં રામધૂન મંદિર સામે રામધૂન મિત્ર મંડળ દ્વારા લીંબુ શરબતની સેવા અવિરતપણે રાખવામાં આવી હતી. આમ તો રામધૂન મંદિરની સામે રામધૂન મિત્ર મંડળ દ્વારા દર વર્ષે રામનવમી નિમિત્તે મંદિરે દર્શન કરવા આવતા ભક્તજનો માટે વિનામૂલ્યે લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે લીંબુના ભાવે જાણે મધ્યમ અને સામાન્ય વર્ગના દાંત ખાટા કરી દીધા હોય
તેમ આસમાને પહોંચ્યા છે તેવા સમયે પણ આ મિત્ર મંડળે માનવતા મહેકાવી હતી અને રામધૂન મંદિર ખાતે આવનારા તમામ ભક્તજનો માટે અવિરતપણે વિનામૂલ્ય લીંબુ શરબતની સેવા ચાલુ રાખી હતી। અમે દર વર્ષે મિત્ર મંડળ તરફથી અમે આ બધું આયોજન કરીએ છીએ। દર વર્ષે 4 રૂપિયા કિલો લીંબુ હોય કે 300 રૂપિયા કિલો, અમે દર વર્ષે આયોજન રામનામ નદી કરીએ છીએ। આ વખતે લીંબુ 150 કિલો જોઈએ, 150 કિલો, 200 કિલો ખાંડ મસાલા આ તે બરફ પાણી બધું। તો બીજી તરફ આજે રામનવમી નિમિત્તે સામાણી અને મોજરિયા પરિવાર દ્વારા રામ મંદિર નજીક જ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રામનવમીની ઉજવણીમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે આવા સામાજિક કાર્યક્રમો પણ જરૂરી બને છે, ત્યારે આ રક્તદાન કેમ્પમાં 200 જેટલી રક્તની બોટલ એકત્રિત થઈ હતી। રામનવમીના દિવસે આ જગ્યા ઉપર સામાણી પરિવાર અને મોરજરિયા પરિવાર તરફથી દર વર્ષે છેલ્લા 18 વર્ષથી આ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ જે કેમ્પ છે એ થેલેસેમિયા બાળકો માટેનો જે રક્તની જરૂરિયાત છે એના સંદર્ભમાં આશા ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા અને સહયોગથી આ વસ્તુ કરી દેવામાં આવી છે। લગભગ દર વર્ષે 250 બોટલ જેટલું બ્લડ આ સાંજ સુધીમાં એ આ દાતાઓ તરફથી આપવામાં આવે છે। રાણાવાવ ખાતે પણ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી બાઈ સેવા સમિતિ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાઇક રેલીમાં 700 કરતા પણ વધારે રામ ભક્તો જોડાયા હતા। બાઇક રેલી શહેરના તમામ રસ્તાઓ પર ફરી વળતા જય શ્રી રામના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું। રામચંદ્ર ભગવાન કી જય। શ્રીભાઈ નગર સેવા સમિતિ સભ્ય હરીશભાઈ નાથાભાઈ ગાધેર, રામનવમી નિમિત્તે આજ સવારથી અમે ભવ્ય મંદિર ડેકોરેશન કરી અને બાઇક રેલી ગામના વિવિધ વિસ્તારોમાં ફરેલ અને ગામનો જોરદાર સાથ સહકાર મળેલ છે, આ તકે સર્વ ગામજનોનો આભાર। કેટલી બાઇક રેલી આવી? બાઇક રેલી ઓછા હજારોના મોટી સંખ્યા હતી બાઇકની અને ખૂબ ગામનો સાથ સહકાર મળેલ છે અને રામ મંદિરે જે આપણે રાણાઓની અંદર આવેલું છે ત્યાં અમે ધ્વજારોહણ સવારના 10:30 વાગે કાર્યક્રમ રાખેલો, તેમાં પણ સાથ સહકાર જોરદાર મળેલ છે। કેટલી સંખ્યામાં રામ ભક્તો હતા? રામ ભક્તો આશરે 1500 જેટલા હતા। ધોરાજીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામ મંદિરથી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ નજરે ચડતા હતા। આ શોભાયાત્રાની ખાસિયત એ હતી કે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ ખુલ્લી તલવાર ફેરવતા નજરે ચડતા હતા। નવમીના દિવસે ધોરાજીની અંદર સર્વપ્રથમ ધર્મપ્રેમી હિન્દુ જનતાએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા સવારે રામ મંદિરે ભગવાનની પૂજા અર્ચના કરી અને શરૂ કરી છે। આ શોભાયાત્રા આખા ધોરાજી શહેરની અંદર ફરવાની છે। સૌ હિન્દુ સંગઠનો, એ વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય અને બાકીની તમામ સંસ્થાઓ સહિત સામાજિક રાજકીય આગેવાનો પણ આ રેલીની અંદર આ શોભાયાત્રાની અંદર જોડાણા છે। આજ ધોરાજીમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે। પોરબંદરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામયજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। જડેશ્વર મહાદેવના મંદિરે રામનવમી નિમિત્તે રામયજ્ઞનું આયોજન થયું હતું। આ યજ્ઞ દરમિયાન રામભાઈ ઓડેદરા તરફથી મહાકાલેશ્વરમાં જે પ્રકારનો મુગટ ચડાવવામાં આવે છે તેવો જ 7 કિલોનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો। જર્મન ધાતુના આ મુગટ અર્પણ કાર્યક્રમમાં અનેક ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ આનંદ વ્યાસ, જડેશ્વર મંદિરના પૂજારી। આજે રામનવમીના પવિત્ર દિવસે એટલે કે રામનવમના દિવસે આજે આપણે અહીંયા રામ યજ્ઞ રાખેલ છે અને આજે આપણે મહાકાલેશ્વરમાં જે મુંગત ચડાવવામાં આવે છે એ જ મુંગત આપણે અહીંયા જડેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવશે અને તેની આશરે 7 કિલો વજન ધરાવે છે અને જર્મન ધાતુનું એ બનાવવામાં આવેલ છે અને જે ભગતે અહીંયા બનાવી દીધું છે એ ભગતનું નામ છે રામભાઈ ઓડેદરા, એના તરફથી આ મુંગત અહીંયા ચડાવવામાં આવશે અને આજે રામનવમીનો વિશેષ બધી દર્શન પૂજન અર્ચન અને સત્સંગનું પણ આયોજન રાખેલ છે અને ફરાળનું પણ આયોજન રાખેલ છે।
જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમી નિમિત્તે રામયજ્ઞની સાથે ખાબ પૂજા અને રામ જન્મોત્સવ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે રામદેવજી મહારાજના મંડપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ અંતર્ગત બાળાઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયા વિસ્તારમાં શિવશક્તિ આશ્રમ ખાતે રામદેવજી મહારાજના મંડપ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જે કાર્યક્રમમાં શનિવારના રોજ લગભગ 1100 જેટલી બાળાઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તમામ બાળાઓને રોકડ રકમ તેમજ કટલેરીની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. ગઈકાલથી અહીં મંડપની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ઓમ નમો નારાયણ. આજે શિવશક્તિ આશ્રમમાં આપણે કુવારકા 1100 કુવારકાનું ભોજન કરાવેલું છે અને દાન દક્ષિણા પણ દીધેલી છે, અને સેવક ભક્તો અને બધાની હાજરી આમાં હતી. સેવકગણોને હવેથી વિનંતી છે, હવે કાલેથી આપણે મંડપની સ્થાપના થાય છે અને બધા સેવકોને કાયમ હાજરી આપવાની છે અને 2 ટાઈમ પ્રસાદી પણ અહીંયા લેવાની છે. આ શિવશક્તિ આશ્રમમાં જેટલા સેવકો છે અને નવાપરા સાયાના સ્વયંસેવકો અને મિત્ર મંડળો બધાને અહીંયા 2 ટાઈમ પ્રસાદી અહીંયા લેવાની છે અને સેવામાં પણ બધાને હાજરી આપવાની છે. અને કાલેથી આપણે મંડપની સ્થાપના છે તો બધાને એમાં હાજરી આપવાની છે. અને 3 થી 3:30 આપણે અહીંયા સામિયા ચાલુ થશે. સામિયા થઈ ગયા પછી બધાને પ્રસાદી અહીંયા શિવશક્તિ આશ્રમમાં લેવાની છે અને બધા મિત્ર મંડળોને સંપી અને આમાં સાથ સહકાર આપવાનો છે. આ એકલા હાથે કંઈ કામ થવાનું નથી, માટે બધાને આમાં સહાયની જરૂર છે. માટે બધા મિત્રો પધારવા વિનંતી છે. ઓમ નમો નારાયણ. ગાંધીનગર ખાતે પોલીસ એકેડેમી દ્વારા એવોર્ડ અલંકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના PSI ગોહિલને શ્રેષ્ઠ કામગીરી બદલ DGP હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. DGP દ્વારા સારી કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરવા માટે DGP કચેરી ખાતે વિચારણા થયા બાદ ગૃહ વિભાગની કમિટી દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું અને રાજ્યભરમાંથી કુલ 110 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લામાં બગવદર ખાતે ઇન્ચાર્જ PSI અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમમાં PSI તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન અને બાહોસ PSI હરદેવસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી હતી, તેમજ પોરબંદરમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI રાજેન્દ્ર જોશી અને SOGના હેડ કોન્સ્ટેબલ મેબુક ખાન બેલીમની પણ પસંદગી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરના 1 પોલીસ અધિકારી સહિત કુલ 3ને DGP આશીષ ભાટિયાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવતા પોલીસ બેડામાંથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો હતો. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને પોતાના રાજ્યની સંસ્કૃતિ માધવપુર ખાતેના લોકમેળામાં ઉજાગર કરશે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ તેમજ ભાતીગળ લોકમેળો રાષ્ટ્રીય ફલક પર પહોંચ્યો છે, ત્યારે આજે રામનવમીના દિવસથી ભગવાનના લગ્ન તેમજ લોકમેળો શરૂ થયો છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે નોર્થ ઈસ્ટના 7 રાજ્યમાંથી કલાકારો પોતાની કલા રજૂ કરવા પોરબંદર આવી પહોંચ્યા છે અને પોરબંદરની મહેમાનગતિ માણી અભિભૂત થયા છે. આ કલાકારોને રહેવા જમવા સહિતની તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોના કલાકારો પોરબંદરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પોતાના રાજ્યની સંસ્કૃતિ નૃત્ય દ્વારા માધવપુરના મેળામાં રજૂ કરશે. मेरा नाम लिवी ने है और मैं नागालैंड से हूँ और हमारा ग्रुप का नाम है चेकिसान से कल्चरल क्लब और हम यहाँ पे आके हम हमारा जो परफॉर्म करने वाले हैं उसका नाम है शेले फेका. क्या विशेषता है उसकी? अच्छा, वो जब हमारे फोर फादर्स के टाइम में ये सिर्फ
बड़ा फेस्टिवल में, सबसे बड़ा फेस्टिवल जो हमारी है वो सिकरनी है, उसमें सिर्फ परफॉर्म किया जाता है। लेकिन आजकल हम ये हर खुशी ओकेशन में परफॉर्म करते हैं। कितने लोग आए हैं वहाँ से? हम लोग 15। कैसा लगा यहाँ के पोरबंदर में? बहुत अच्छा। खास कुछ चीज़ कहना चाहेंगे पोरबंदर के बारे में, खास कुछ यहाँ पे आके? बहुत अच्छा था, स्पेशली जो बीच था, हम भी वहाँ पर दो बार जा चुके हैं। इट वॉज सो नाइस, क्योंकि हमारे वहाँ पर बीच नहीं है, सो इट वॉज आवर फर्स्ट एक्सपीरियंस बीच में। और हाँ, हम जगह और क्लीनिनेस या हॉस्पिटलिटी के बारे में बताऊँ तो सब कुछ यहाँ पर बहुत अच्छा है, और हमारे लिए फर्स्ट एक्सपीरियंस है कि हमें बहुत अच्छे से स्वागत किया गया, और फूड हो या इन्वायरमेंट, रूम्स वगैरह, सफाई सब कुछ बहुत अच्छा था। ये मेरा नाम प्रेरिमा, हम लोग त्रिपुरा से आए हैं, हम लोग इधर पे वा डांस करने के लिए आए हैं। हम लोग जब वा होता है तब हम लोग उपवास करता है, तो वहाँ पर जब मेला होता है तो वा डांस करता है, ऐसा भगवान के सामने वो दीप जला के डांस करता है ऐसा। कितने लोग आए हैं? 15। कैसा लगा यहाँ के पोरबंदर में? बहुत अच्छा लगा। नमस्ते सभी को, हम सब आए हैं अरुणाचल प्रदेश, हम अपना कल्चर फोक डांस दिखाने आए हैं, जो कि कृष्णा और मणि के ऊपर है। कितने लोग आए हो, कैसा लगा यहाँ पे? टोटल 16 आए और यहाँ आकर बहुत अच्छा लगा। मेरा नाम देवाशीष रियांग है, मैं त्रिपुरा स्टेट से आया हूँ, और हम लोग यहाँ पे माधोपुर फेयर में परफॉर्म करने के लिए आए हैं। हम कुल 11 आर्टिस्ट आए हैं त्रिपुरा से, मतलब होजागिरी डांस परफॉर्म करने के लिए आए हैं। तो हम आज वहाँ पे जो माधोपुर में दिखाने जा रहे हैं, वो हम लोग जो रियांग जनजाति है, हम लोग का जिंदगी का जो उसमें पूरा रिफ्लेक्ट होगा उसी डांस में, अपना जो जिंदगी का कल्चर का सब, जैसे कि अपना जो बरसों से चला आया वो सब वहाँ उसी डांस में रिफ्लेक्ट होने वाला है। तो वहाँ पे हम जो दिखाने जा रहे हैं, जो वहाँ पे ऐसा है कि जो हम अपना उधर जुम फेस्टिवल कहते हैं, जैसे कि जंगल काट के वहाँ पे खेती बाड़ी करते हैं, उसका भी उसमें कुछ प्रदर्शित किया जाएगा, वो नाच डांस के द्वारा। हम लोग वहीं पे वही डांस करने आए हैं माधोपुर में। और दूसरा बात ये है कि जो हमने यहाँ पोरबंदर में आके यहाँ पे जो ठहरा है, यहाँ का जो रहन सहन, गवर्नमेंट ऑफ गुजरात का जो हमें वेलकम किया, वो बहुत ही अच्छा लगा। और मैं थैंक्स कहना चाहता हूँ गवर्नमेंट ऑफ गुजरात, आर्ट एंड कल्चर डिपार्टमेंट और आर्ट मिनिस्ट्री ऑफ आर्ट एंड कल्चर, गवर्नमेंट ऑफ इंडिया, NEJCC, और आप लोग जो यहाँ पे जितने वॉलंटियर्स है, ऑफिशियल्स है, सबको थैंक्स कहना चाहता हूँ कि हमें इतना बड़ा मंच पे यहाँ आके हमें मौका दिया गया है, और जिस तरह आप लोग स्वागत किया है उसके लिए हमें बहुत आभारी है। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને ગર્વની લાગણી અનુભવી છે, કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ દાઢે વળગ્યો છે અને પોરબંદરના લોકોની લાગણી જોઈ તેઓ ગદગદિત થયા છે। આ કલાકારો પોતાના રાજ્યની સંસ્કૃતિને મેળામાં ઉજાગર કરશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુર ઘેડ ખાતે આજથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રારંભ થયો છે, ત્યારે આજે રૂક્ષ્મણીજીનું માધવરાયજીના નિજ મંદિરેથી પાલખી દ્વારા ધામધૂકપૂર્વક તેડું કરવામાં આવ્યું હતું। રૂક્ષ્મણીજીને તેમના મુખ્ય મંદિરે બિરાજમાન કરી રાજભોગ ધરી અને આજથી લગ્ન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે।
પોરબંદર સોમનાથ હાઈવે પર ગોસા ગામ આવેલું છે. આ ગોસા ગામ ખાતે ખેડ વિસ્તારના લોકો માટે ખાસ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ગોસા ગામ ખાતે આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખના દર્દીઓનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ 20 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટેની જરૂરિયાત જણાતા આવા દર્દીઓને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા, જેના આવવા જવાની તેમજ રહેવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રઘુવંશી એકતા સમિતિ દ્વારા રઘુવંશી એકતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી નિમિત્તે આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો માટે મહાપ્રસાદી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રઘુકુળના વંશજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રઘુવંશી એકતા પોરબંદર દ્વારા એકતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારના રોજ સ્ટેશન રોડ ખાતેથી એક વિશાળ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આજે સાંજના સમયે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બાળકો માટે વેશભૂષા હરીફાઈ અને રક્તદાન કેમ્પ પણ યોજાયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે આજથી કૃષ્ણ વિવાહ અને લોકમેળાનો પ્રારંભ થયો છે, જેમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોના હસ્તે સાંજના સમયે લોકમેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. માધવપુરના મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો આવી પહોંચ્યા હતા, જેમના હસ્તે સાંજના સમયે લોકમેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તો આ તકે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાજ સંગમા, રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિક, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, મહામંત્રી અશોકભાઈ મોઢા અને કુતિયાણાના ધારાસભ્ય કાંઢલભાઈ જાડેજા સહિતના અનેક અધિકારીઓ તથા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરીન પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આર્થિક પરિસ્થિતિ કફોડી બનતા યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ યુવાનના છૂટાછેડા પણ હાલમાં જ થયા હતા, જેને લઈને તે ડિપ્રેશનમાં રહેતો હોવાનું જાણવા મળે છે. પોરબંદરના સોની બજાર વિસ્તારમાં આવેલ ગોપીનાથજીની હવેલી પાસે રહેતા અશોકભાઈ પ્રતાપભાઈ લોઢારી નામના 33 વર્ષના યુવાનની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને 3-1 માસ પહેલા તેના છૂટાછેડા પણ થયા હતા. આથી ટેન્શનમાં આવી જઈ 2 દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડવી પડી છે. મેમણવાડા વિસ્તારમાં ઓળેદરા ફ્લોરમેર પાસે રહેતા બિલકિસ બાનુ સલીમભાઈ દિનાણી નામની મહિલા 11 વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી, જે આજે ફિનાઇલ પી જતા સારવારમાં ખસેડવા પડ્યા છે. પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિ ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. આ શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા. હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો. કોરોનાને પગલે 2 વર્ષ સુધી લોકો શોભાયાત્રા કાઢી શક્યા ન હતા, પરંતુ આ વખતે વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા
श्री राम जानकी मठ थी निकली हती, जेमा 32 थी वधु फ्लोट्स फोर व्हील वाहनों मा हता। 200 थी वधु बाळकोए वेशभूषा धारण करी हती। हिंदु समाजना कार्यकरोए साफा धारण कर्या हता अने ध्वजा साथे शोभायात्रा निकली हती। शोभायात्रा दरमियान 101 जेटला विविध समाज अने संस्था द्वारा शोभायात्रानुं स्वागत करवामां आव्युं हतुं। આ શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રા શીતલા ચોક, હનુમાન ગુફા, એસવીપી રોડ, રામટેકરીથી થઈ ખાક ચોક, એમજી રોડ, સુદામા ચોક થઈ મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈને નવી બંદર ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી। ઠેર ઠેર વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તેમજ નવી બંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકિયા અને સુનિલભાઈ ગોહેલ તથા નિલેશભાઈ કિશોર સહિતના અનેક અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો। આજે રામ જન્મોત્સવનો પાવન દિવસ એટલે કે રામનવમી। રામનવમીમાં સમગ્ર પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। ક્યાંય અખંડ રામધૂન ચાલુ હતી તો ક્યાંય શોભાયાત્રાઓ શહેરના માર્ગોને શોભાવી રહી હતી। છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરમાં હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન થાય છે, જેમાં અનેક બાળકો અનેક સંસ્થાઓના જે લોકો છે તે વિવિધ વેશભૂષાઓ સાથે જોડાયા હતા। તો પોરબંદરના રામધૂન મંદિર ખાતે પણ છેલ્લે લગભગ 54 વર્ષ કરતાં પણ વધારે સમયથી અખંડ રામધૂન બોલાય છે તે રામ મંદિરે રામ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો, તેમજ ઉજવણી પણ કરવામાં આવી હતી। ભૌમિક ગોહેલ સાથે અશોક સાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ખાતે નીકળેલી આ શોભાયાત્રાનું કરણી સેના દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના અનેક યુવા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં ભગવાન શ્રી રામ જાનકી મઠ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી વળી હતી। તેવા સમયે આ શોભાયાત્રાનું રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામની પાલખીના રથને પુષ્પ અર્પણ કરી રાજપૂત સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। જે કાર્યક્રમમાં રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા, જયદીપસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા અને ઇન્દ્રજીતસિંહ રાણા સહિત કરણી સેનાના અનેક આગેવાનો રાજપૂતી સાફા સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ યુવા અગ્રણી સહિતનાઓ પાલખી રથનું સ્વાગત કરી ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત રાજ્યભરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મર્યાદા પુરુષોત્તમની શોભાયાત્રામાં જય શ્રી રામના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું। પોરબંદરમાં રામનવમીની શોભાયાત્રાનું રાજપૂત સમાજ, કરણી સેના સહિત અનેક જ્ઞાતિ અને સંસ્થાઓ દ્વારા કરાયું સ્વાગત। બાળકોની વેશભૂષાથી અનેક પ્લોટ સુશોભિત થયા। માધવપુરમાં કૃષ્ણ વિવાહ સાથે લોકમેળાનો પ્રારંભ, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ગવર્નર સહિતનાઓના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો। પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે રામદેવપીરના મંડપોત્સવનો પ્રારંભ, 1100થી વધુ બાળાઓએ લીધો મહાપ્રસાદીનો લાભ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।